નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે આપ સર્વેનું આપણા સૌની ચેનલ લર્ન વિથ ડેક્સ માં દોસ્તો ઘણા લાંબા સમયથી આપ સર્વેની કમેન્ટ્સ આવી રહી હતી કે સર સમરી રાઇટિંગ ઉપર વિડિયો બનાવો તો ફાઇનલી આજે આપણે લઈને આવ્યા છીએ આપ સૌ માટે સમરી રાઇટિંગ દોસ્તો આ ટોપિક ગુજરાત બોર્ડ ધોરણ 12 ની અંદર સેક્શન C ના ક્વેશ્ચન નંબર 38 માં લેપવિંગ બુકમાંથી કુલ 5 માર્ક્સની અંદર પૂછવામાં આવે છે અને જો તમને પૂરતી જાણકારી હોય તો પૂરેપૂરા માર્ક્સ અવશ્યથી આ ટોપિકમાં મેળવી શકો છો તો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહેજો કારણ કે આજે આ ટોપિકને આપણે ખૂબ જ સરળતાથી અને ઊંડાણપૂર્વક સમજીશું જેથી કરીને આવનાર સમયની અંદર ક્યારેય પણ આ ટોપિકમાં તમને કોઈ પ્રોબ્લેમ આવે નહીં

પોતાની રીતે કોઈ અન્ય વ્યક્તિ સમક્ષ રાખવી અથવા અન્ય વ્યક્તિને કહી સંભળાવવી તેને કહેવાય છે સમરી અથવા તો તો સારાંશ દોસ્તો આ અંદર જો આપણે કુલ માર્ક્સ મેળવવા હોય એ કેવી રીતે મળે છે તેની જરા વાત જણાવી દઉં તો આની અંદર આપણને ટાઈટલ એટલે કે જે શીર્ષક છે આપણું તેનો એક માર્ક્સ મળે છે સેન્ટ્રલ આઈડિયા એટલે કે મધ્યમાં આપેલ જે વલણ છે તેના આપણને બે માર્ક્સ મળે છે જો યોગ્ય રીતે ગોઠવણ કરીને આપણે લખીએ તો ત્રીજું છે એપ્રોપ્રિયેટ લેંગ્વેજ એટલે કે યોગ્ય ભાષાનો ઉપયોગ કરેલો હોય તેના બે માર્ક્સ એટલે કે એક માર્ક ટાઇટલનું બે માર્ક્સ સેન્ટ્રલ આઈડિયાના બે માર્ક્સ એપ્રોપ્રિયેટ લેંગ્વેજના આટલું ભેગું કરીએ તો આપણને કુલ પાંચ માર્ક્સની અંદર આ ટોપિક પૂછવામાં આવે છે અને આપણે મેળવી પણ શકીએ છીએ પૂરેપૂરા માર્ક્સ દોસ્તો હવે એક ક્વેશ્ચન આની અંદર આવું આવે કે જો અમારે સમરી જ લખવી છે તો એક્ઝામ્પલ તરીકે એક પેરેગ્રાફ આપેલ છે તો એની અંદરથી અમુક લાઈનોને જો બાદ કરી દેવામાં આવે એના પછી જેટલી વધેલી લાઈનો હોય એને લખી દઈએ અને કોઈ પણ ટાઇટલ આને આપી દઈએ તો શું વાંધો છે વાંધો કંઈ નથી ચાલી બી જાય છે પણ ચલાવવા પૂરતું ચાલે છે તમારે અમુક લાઈનોને બાદ કરી દો અને વધેલી લાઈનો લખીને શીર્ષક આપી દો બહુ થઈ ગયું પરંતુ જો તમારે અંગ્રેજી વિષયની અંદર સારા માર્ક્સ મેળવવા છે તમારો ધ્યેય છે કે હું અંગ્રેજી વિષયની અંદર સારા માર્ક્સ મેળવવા માંગુ છું તો તમારે આની પૂરતી જાણકારી હોવી જોઈએ જે પણ આગળ હું તમને શીખવાડવા જઈ રહ્યો છું દોસ્તો સમરી રાઇટિંગ લખવા માટે અમુક પોઈન્ટ આપણને ખાસ આવડવા જોઈએ જેની અંદર પોઈન્ટ નંબર એક છે રીડ ધ પેસેજ કેરફુલી પહેલી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ આપેલ ફકરો યોગ્ય રીતે વાંચી નાખવાનો આપણે પોઈન્ટ નંબર 2 ફોકસ ઓન વોટ ધ રાઇટર ઇઝ સેઇંગ લેખક ફકરાની અંદર શું કહેવા માંગે છે તેને સમજવાનો પ્રયત્ન કરો માટે થોડુંક ટ્રાન્સલેશન થોડુંક ભાષાંતર આવડવું જરૂરી છે બહુ પાકું ના આવડતું ચાલશે પણ થોડું ઘણું આવડતું હશે તો બી ઇનફ છે ત્રીજું ફાઇન્ડ ધ મેઈન ઓર સેન્ટ્રલ આઈડિયા ફકરાની અંદર સેન્ટ્રલ આઈડિયા શું છે એનું વલણ શું છે તે આપણને ખબર આવવી જોઈએ પોઈન્ટ નંબર 4 રાઈટ એઝ ઇફ યુ આર ટેલિંગ ટુ યોર ફ્રેન્ડ એવી રીતે લખો કે તમે તમારા મિત્રને કોઈક વાર્તા ટૂંકમાં સંભળાવી રહ્યા હો એવું માનીને લખો પણ નંબર ફાઈવ રાઈટ જસ્ટ વન પેરેગ્રાફ આ સૌથી ઇમ્પોર્ટન્ટ એક જ પેરેગ્રાફમાં આપણે પૂર્ણ કરવાનું છે આને ત્યાર પછી કટ આઉટ ધ માઇનર ડિટેલ્સ જે નાની નાની ડિટેલ્સ હોય ધારો કે

તો પહેલો પોઈન્ટ છે આની અંદર ડોન્ટ રાઈટ યોર ઓન એક્ઝામ્પલ તમે કહેશો સર તમે કીધું પોતાના શબ્દો યુઝ કરો તો એક્ઝામ્પલ કેમ નહીં દોસ્તો શબ્દો અને એક્ઝામ્પલમાં બહુ મોટો ડિફરન્સ છે ઉદાહરણ પોતાના નહીં પ્રગટ કરી શકાય પોતાના શબ્દો જરૂરથી ઉમેરી શકાશે તો પહેલી વસ્તુ કે જે આપણે ના કરવી જોઈએ તે ડોન્ટ રાઇટ યોર ઓન એક્ઝામ્પલ પોતાના ઉદાહરણ બિલકુલ પણ ઇસ્તેમાલ ના કરો નંબર બે ડોન્ટ ગો બિયોન્ડ મેઈન પોઈન્ટ્સ મુખ્ય મુદ્દાઓ છે તેની બહાર જવાનો પ્રયત્ન બિલકુલ પણ નથી કરવાનો પોઈન્ટ નંબર થ્રી ડોન્ટ રિપીટ ધ પોઈન્ટ કોઈક મુદ્દા રિપીટ થતા હોય છે તેને આપણે રિપીટ નથી કરવાના આપણે પુનરાવર્તન તેનું કરવાનું નથી છેલ્લો પોઈન્ટ ડોન્ટ યુઝ પ્રોવર્બ્સ

કે જો આપ અમારી ચેનલ ઉપર નવા છો ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટ નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઈબ બટન ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં આવેલા આઇકન ને ઓન કરી દો કારણ કે અમે તમારા માટે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ લાવતા રહીએ છીએ અને દસ હજાર પૂર્ણ કરવાનો છે જેથી કરીને બાકીના ગ્રામરના ટોપિક્સ પણ આપણે ચલાવી વિડીયો હોય તો લાઈક અવશ્ય જોડે શેર કરવાનું બિલકુલ પણ ચૂકતા નહીં એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો અહીંયા આપણે સમરી રાઇટિંગનો તો ચેપ્ટર નંબર વનમાંથી એક પેરેગ્રાફ મેં લીધેલો છે લાંબો એવો જેની અંદર કીધું છે કે ઓર્ફેન એટ વેરી યંગ એજ સલીમ અલી Was brought up by his maternal uncle. As a child, Salim was given an expensive argan as a present and spent all his time shooting sparrows around the house. One day he noticed that one of the sparrows he had shot at had a yellow throat. He couldn't hold his curiosity and approached his uncle. His uncle, who was equally clueless, took him to the Bombay Natural History Society in the hope of finding an answer. There, the honorary secretary W.S. Milliard told him that the bird was the yellow-throated sparrow. Milliard also told him about the variety of sparrows. That day, Salim decided that he was going to be an ornithologist. No one would have imagined that the bird shooter would become a bird lover and nature conservator one day.

તેના ઉપરથી ટૂંકો જો આપણે સારાંશ બનાવવો હોય તો વધુ સમય ન થાય તેના માટે ટૂંકો સારાંશ મેં આપણા માટે રેડી કરી દઉં છું ગુજરાતીમાં જ ઇંગ્લિશમાં તમને હું એક્ઝેક્ટલી સમજાવી દઉં છું સમરી અચ્છા ગુજરાતી જે છે તેની અંદર લખ્યું છે કે ખૂબ જ નાની ઉંમરે થયા પછી ઉછેર તેમના મામા દ્વારા કરવામાં આવ્યો એક બાળક તરીકે સલીમ અલીને મોંઘી એરગન ભેટ સ્વરૂપે આપવામાં આવી તેઓ પોતાનો બધે સમયગાળો તેમના ઘરની આસપાસ જે જે ચકલીઓ આવતી તેમને શૂટ કરવા ગાળતા એક દિવસ તેમણે ધ્યાન દોર્યું કે એક ચકલી જેને તેમણે ગોળી મારી હતી તેનું ગળું પીળા રંગનું હતું તે પછી તેઓ પોતાની જિજ્ઞાસા જાળવી શક્યા નહીં અને તેમના મામા જોડે આનો ઉત્તર જાણવા પહોંચી ગયા તેમના મામા પણ તેમના જેટલા જ અજાણ હતા તેમને પણ આ માહિતીનો ખ્યાલ ન હતો તેથી તેઓ તેમને લઈને બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં ગયા જ્યાંના સેક્રેટરી હતા ડબલ્યુ એસ મિલિયર્ડ તેમણે તેમને બતાવ્યું કે આ એક પીળા રંગના ગળાવાળી ચકલી છે તથા બીજું કહ્યું કે ચકલીઓમાં ઘણી બધી પ્રજાતિઓ હોય છે તે જ દિવસથી સલીમ અલીએ નક્કી કર્યું કે તેઓ એક પક્ષી શાસ્ત્રી એક પક્ષીવિદ બનશે કોઈએ એવી કલ્પના પણ ન કરી હતી કે પક્ષીઓનો શિકાર કરનાર માણસ કોઈક દિવસે પક્ષી પ્રેમી અને પર્યાવરણની સાર સંભાળ રાખવા વાળો વ્યક્તિ બની શકે છે મેં કહ્યું શું જે પેરેગ્રાફ આપેલ હતો તેનો આઈડિયા મેળવવા માટે મેં ટ્રાન્સલેટ કરી નાખ્યું આ ટ્રાન્સલેટ થઈ ગયું જો આને ટૂંકમાં આપણે કરવું હોય તો તમે તમારી રીતે કરી શકો છો મેં મારી રીતે આને ટૂંકો સારાંશ બનાવ્યો છે તો માટે કે ખૂબ જ નાની ઉંમરે અનાથ થયા પછી સલીમ અલીનો ઉછેર તેમના મામા દ્વારા કરવામાં આવ્યો કે જેમણે ભેટ સ્વરૂપે એક એરગન તેમને આપી જેના વડે તેઓ તેમના ઘરની આસપાસ આવતી ચકલીઓને શૂટ કરતા એક દિવસ શિકાર કરેલી એક ચકલીમાં તેમણે ધ્યાન દોર્યું કે તેનું પીળા રંગનું હતું જે જિજ્ઞાસાનો ઉત્તર લેવા માટે તેઓ મામાની જોડે ગયા પરંતુ તેમની જેમ જ અજાણ મામા બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટીમાં લઈ ગયા કે જ્યાંના સેક્રેટરીએ તેમને ચકલીઓની વિવિધ પ્રજાતિઓ વિશે જણાવ્યું જે પછી સલીમ અલીએ પક્ષી શાસ્ત્રી બનવાનું નક્કી કર્યું લોકોએ ક્યારેય પણ વિચાર્યું ન હતું કે પક્ષીનો શિકારી એક દિવસ પક્ષી પ્રેમી બની પર્યાવરણની સાર સંભાળ રાખશે દોસ્તો જેટલા બી વધના શબ્દો હતા એ વધના શબ્દો મેં કાઢી નાખ્યા કોઈક વ્યક્તિનું જો અહીંયા બહારના વ્યક્તિનું નામ આવતું હતું તે નામ બી મેં કાઢી નાખ્યું શોર્ટ ફોર્મ્સ જે અહીં હતા તે બી મે કાઢી નાખ્યા અને પેરેગ્રાફ બને એટલો ટૂંકમાં બનાવવાનો પ્રયત્ન અહીં મેં કર્યો છે આ ગુજરાતીમાં સારાંશ કર્યો ગુજરાતીમાં સારાંશ જો તમને આવડી જાય તો ઇંગ્લિશમાં કરવું ખૂબ જ સહેલું ઇંગ્લિશમાં જો સારાંશની અહીં વાત કરીએ આપણે તો અહીં કરી શકાય છે કે ઓર્ફન એટ અ વેરી યંગ એજ સલીમ અલી વોઝ બ્રોટ અપ બાય હિઝ મેટરનલ અંકલ પહેલે આપણે બેઠી લીધી તે સિવાય શું તો અંકલ ફરીથી રિપીટ આપણે નથી કર્યું આપણે શું લખ્યું વુ ગેવ હિમ એર ગન એઝ અ પ્રેઝન્ટ તો તેમના મામાએ શું કરી તેમને ભેટ સ્વરૂપે એક ગાના આપી અને તેઓ શું કરતા પોતાનો સમય ગાળો ઘરની આસપાસની ચકલીઓ આવતી તેમને શૂટ કરવામાં ગાળતા વન ડે હી નોટિસ ધેટ વન ઓફ ધ હી હેડ શોટ એટ અ હેડ અ યલો થ્રોટ

તેને આપણે બને એટલા શોર્ટ વી ની અંદર લઈ ગયા તો ઇંગ્લિશની અંદર પણ સરળતાથી આપણે આનો જે પણ સારાંશ હતો જે બી ટૂંકમાં લખવાનું હતું તે આપણે લખી શક્યા ટાઇટલની જો વાત કરીએ આના પછી કારણ કે એક માર્ક્સનો ટાઇટલ હોય છે તો તમે પેરેગ્રાફને જો સમજો ગુજરાતીમાં અને ઇંગ્લિશમાં તો ટાઇટલ શું આપી શકાય તો કે સલીમ અલીની વાત કરી તે પક્ષી પ્રેમી છે એવી વાત કરે તો આપણે એવો ટાઇટલ આપી શકીએ કે

તો દોસ્તો આ હતી વાત સમરી રાઇટિંગ ની કે કેટલા કેટલા મુદ્દાઓને ધ્યાનમાં રાખી અને કેવી રીતે સમરી રાઇટિંગ એક્ઝેક્ટલી લખી શકાય છે હજુ ભી તમને જો લાગતું હોય કે અમુક એક્ઝામ્પલ્સ આપણે લેવા જોઈએ આવા જ મુદ્દાઓની મદદથી તો જરૂરથી મને નીચે કમેન્ટ બોક્સમાં જણાવજો જેથી કરીને વધુ આવા એક્ઝામ્પલ આપણે હજુ લાવી સકીએ આપ સૌના માટે અને વધુમાં વધુ માર્ક્સ આપ મેળવી શકો આપની આવનારી એક્ઝામમાં બસો દોસ્તો આની સાથે જ આજનો વિડીયો આપણો કરીએ પૂર્ણ વિડિયો જો આપને ગમ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો બીજા મિત્રો જોડે શેર કરી દેજો અને ચેનલ ઉપર નથી જોડાયા તો પ્લીઝ કરો અને જોડાવ આપણી ચેનલ ઉપર અને તમારો કોઈ અભિપ્રાય છે તમે કંઈક જણાવવા માંગો છો તો કમેન્ટ બોક્સમાં મને જરૂર જરૂરથી જણાવજો મળીએ દોસ્તો નેક્સ્ટ વિડીયોમાં એક નવા ટોપિક સાથે ત્યાર સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ